સુરતના પુણા ગામ ખાતે મોટા બલગામ હિરપરા પરિવારના સ્નેહ મિલન અને ભોજન સમારોહ યોજાયો હતો. સુરતમાં વર્ષોથી વસતા મોટા બલગામ હિરપરા પરિવાર દ્વારા રવિવારના રોજ પ્રથમ સ્નેહ મિલન સમારોહ તેમજ ભોજન સમારોહ યોજાયો હતો. પુણાગામ યોગી ચોક સાવલિયા સર્કલ પાસે આવેલા શિવદર્શન સોસાયટી વિભાગ એકની વાડી ખાતે યોજાયેલ બલગામ હિરપરાના પરિવારમાં સ્નેહ મિલન સમારોહમાં મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા. સમસ્ત હિરપરા પરિવાર નું સ્નેહ મિલન, ત્રીજું સ્નેહ મિલન તારીખ 6/1/2019 રાખેલ છે. કેટલા લોકો જોડાયેલા છે? અમારે લગભગ 5,000-7,000 સભ્યો છે અમારે હિરપરા પરિવાર. સ્નેહ મિલન ની અંદર શું શું કાર્યક્રમો યોજાયો? અમે બ્લડ ડોનેશન ના કેમ્પ રાખીએ છીએ, તેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રોગ્રામ રાખીએ છીએ, તેમાં વૃક્ષરોપણ નો જાહેરાત કરી. આજે અમારે મોટા બલગામ હિરપરા પરિવારનું પ્રથમ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સ્નેહ મિલન સફળ થશે તો દર વર્ષે હવે આ રીતે અમે સ્નેહ મિલનનું આયોજન કરતા રહીશું અને આ સ્નેહ મિલન થકી ગામના પરિવારના ભાઈઓને વર્ષમાં એક વખત મળવાનું થાય, પરિવારમાં કોઈને કંઈ તકલીફ હોય, દવાખાનું કે એવું કંઈ પણ કામકાજ હોય તો એને આપણે મદદરૂપ થઈ શકીએ એ હેતુથી અમે આ બલગામ મોટા બલગામ હિરપરા પરિવારનું પ્રથમ સ્નેહ મિલનનું આયોજન આજે કરેલ છે અને સાથે અમારી સમસ્ત હિરપરા પરિવાર સુરતના જે કમિટી સભ્યો છે એમની પણ એક મિટિંગનું આયોજન કરેલું છે કે જે હવે પછી સમસ્ત હિરપરા પરિવારનું સ્નેહ મિલન તારીખ 6/1/2019 રોજ યોજવામાં આવશે, તેમાં પરિવારના દરેક ભાઈઓને પધારવા માટે ખાસ નિમંત્રણ આપવામાં આવે છે. ભલગામ હિરપુરા પરિવાર દ્વારા પ્રથમ વાર સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જેમાં કમિટીના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી સમારોહને સફળ બનાવ્યો હતો.